ઉદાહરણ 11.1 લેસર વડે 6×10^14 હર્ટ્ઝ આવૃત્તિનો એક રંગી પ્રકાશ ઉત્પન્ન થાય છે. ઉત્સર્જાયેલ પાવર 2×10^-3 વોટ છે. એક પ્રકાશની કિરણાવલીમાં રહેલા ફોટોનની ઉર્જા એટલે કે ઈ કેટલી હશે અને બીજું ઉર્જા સ્ત્રોત દ્વારા સરેરાશ રીતે 1 સેકન્ડ દીઠ કેટલા ફોટોન એટલે કે એન ઉત્સર્જન થતા હશે આટલી આપણે શોધ કરવાની છે. ઉદાહરણ 11.1 આપેલી માહિતી ફરીથી આપણે જોઈ લઈ. ન્યૂ બરાબર 6×10^14 હર્ટ્ઝ પાવર એટલે 1 સેકન્ડમાં ઉર્જા 2×10^-3 વોટ. પ્લાન્કનો અચળાંક રકમમાં નથી આપેલો પણ આ દરેક દાખલા માટે તમારે યાદ રાખવાનો 6.63×10^-34 જુલ સેકન્ડ અને દરેક ફોટોનની એનર્જી એટલે કે ઉર્જા શોધવાની છે અને નંબર ઓફ ફોટોન એટલે ફોટોનની સંખ્યા શોધવાની છે. તો જો સરળતાથી આપણે કઈ રીતે શોધી શકીએ, પહેલાં પહેલાં આપણે ઉર્જાનું સૂત્ર લખીએ. ઈ બરાબર h×ν. આ એક ફોટોનની ઉર્જાનું સૂત્ર છે. ન્યૂ આપણે આપેલા છે, એચ આપણે યાદ રાખી લીધા છે, ઈ આપણે શોધવાના છે. એટલે ઈ બરાબર એચની કિંમત 6.63×10^-34 ગુણ્યા ન્યૂની કિંમત 6×10^14. હવે આ જે સંખ્યા છે એનો આપણે કેલ્ક્યુલેટરમાં ગુણાકાર કરીશું. 6.63×6 કરીએ એટલે 39.8 અને −34 અને +14 બેની બાદબાકી થાય એટલે વધે 10^-20. હવે પોઈન્ટ છે એને એક ડિજિટ ડાબી બાજુ ખસેડીએ તો અહીંયા ઘાત માઇનસમાં 1 ઘટે, પ્લસમાં 1 વધે, એટલે કે 3.98×10^-19 જૂલ ઉર્જાનો એકમ જૂલ છે. તો આ આપણને એક ફોટોનની ઉર્જા મળી ગઈ. હવે આપણે કુલ કેટલા ફોટોન છે એ ગણતરી કરવી છે. તો કુલ ફોટોનની ગણતરી કરવા માટે 1 સેકન્ડમાં જે ઉર્જા છે, કુલ ઉર્જા 1 સેકન્ડમાં, એને પાવર કહી એ આપી છે. એક ફોટોનની આપણી પાસે ઉર્જા છે તો ટોટલ કેટલા ફોટોન હોય? તો કે એક ફોટોનની ઉર્જા આટલી, તો ધારો કે એન ફોટોન હોય તો એન ફોટોનની ઉર્જા આટલી થાય. એટલે કે એન ફોટોનની કુલ ઉર્જા છે એને આપણે પી કહી, 1 સેકન્ડમાં ઉર્જા એટલે પાવર. તો એ નંબર ઓફ ફોટોન ગુણ્યા 1 ફોટોનની ઉર્જાથી બનેલું હોય. આ 1 ફોટોનની ઉર્જા ગુણ્યા ફોટોનની સંખ્યા એટલે કુલ ઉર્જા થાય. કુલ ઉર્જા આપેલી છે, 1 ફોટોનની ઉર્જા આપણે શોધી લીધી તો એના ઉપરથી એન આપણને મળી જાય. એનને સૂત્રનો કરતા બનાવો તો એન બરાબર પીના છેદમાં ઈ. પી એટલે 1 સેકન્ડમાં ઉર્જા 2×10^-3 ના છેદમાં 1 ફોટોનની ઉર્જા 3.98×10^-19. આ ભાગાકાર છે એ આપણે કેલ્ક્યુલેટરમાં કરવો પડે. 3.98 એટલે લગભગ 4 કહી શકાય અને 2×4 કરીએ એટલે 0.5 આવે અને 19 ઉપર જાય તો પ્લસ થાય. 19 પ્લસ ઘાત એમાંથી 3 આપણે બાદ કરીએ તો 10^16 આવે. હવે પોઈન્ટ છે એને એક ડિજિટ ડાબી બાજુ ખસેડીએ તો માઇનસમાં વધારો થયો તો પ્લસ હોય તો સોરી જમણી બાજુ ખસેડીએ તો પ્લસ હોય તો ઘટાડો થાય એટલે જમણી બાજુ ખસેડીએ તો 5×10^15 ફોટોન 1 સેકન્ડમાં ઉર્જાના સ્ત્રોતમાંથી ઉત્સર્જાતા ફોટોન આટલા હશે એવું આપણે કહી શકીએ. ઉદાહરણ 11.2 સીઝિયમનું કાર્ય વિધેય એટલે કે વર્ક ફંક્શન 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ છે.
ઇલેક્ટ્રોન વોલ્ટ છે એ પણ ઉર્જાનો એકમ છે અને જૂલ છે એ પણ ઉર્જાનો એકમ છે. તો ઇલેક્ટ્રોન વોલ્ટમાંથી જૂલમાં કન્વર્ટ કરવા હોય તો આપેલ મૂલ્ય છે એને 1.6×10⁻¹⁹ વડે ગુણવું પડે. આટલી માહિતી ઉપરથી આપણે એક સીઝિયમની થ્રેશોલ્ડ આવૃત્તિ શોધવાની છે અને બીજું જો 0.6 વોલ્ટના સ્ટોપિંગ પોટેન્શિયલ દ્વારા ફોટો પ્રવાહ શૂન્ય થતો હોય તો આપાત પ્રકાશની તરંગ લંબાઈ કેટલી છે એ પણ આપણે શોધવાનું છે. ફરીથી એક વખત માહિતી જોઈ લઈ, ઉદાહરણ 11.2માં વર્ક ફંક્શન 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ આપેલું છે અને થ્રેશોલ્ડ આવૃત્તિ અને તરંગ લંબાઈ શોધવાની છે. આગળના ઉદાહરણની જેમ અહીં પણ પ્રકાશની ઝડપ 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ રકમમાં આપેલી નથી, પણ આ મૂલ્ય આપણે યાદ જ રાખવું પડે. તેવી જ રીતે પ્લાન્કનો અચળાંક પણ દરેક ઉદાહરણ માટે યાદ રાખવાનો છે, 6.63×10⁻³૪ જૂલ સેકન્ડ. હવે અહીં ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપેલું મૂલ્ય છે એને આપણે જૂલમાં કન્વર્ટ કરવું હોય તો ઇલેક્ટ્રોનના વિદ્યુત ભાર વડે આપણે એને ગુણીએ છીએ, એટલે કે 2.14×1.6×10⁻¹⁹ જૂલ. આ વર્ક ફંક્શનનું મૂલ્ય છે એ જૂલમાં મળી ગયું. હવે આ વર્ક ફંક્શનના સૂત્ર ઉપરથી આપણે μ₀ મેળવી લઈએ. વર્ક ફંક્શનનું સૂત્ર φ₀ = h μ₀. આપણે μ₀ શોધવા છે તો μ₀ને સૂત્રનો કર્તા બનાવો તો μ₀ φ₀/h. અહીં આપણે φ₀ છે એ જૂલવાળું મૂલ્ય લેશું, એટલે કે 2.14×1.6×10⁻¹⁹ ના છેદમાં પ્લાન્કનો અચળાંક 6.63×10⁻¹⁴. હવે 34 ઉપર જાય તો પ્લસ થઈ જાય, એમાંથી 19 બાદ કરવાની છે અને કેલ્ક્યુલેટરમાં 2.14×1.6 કરીને એને 6.63 વડે ભાગવાના છે. 34માંથી 19 બાદ કરીએ તો 15 વધે, એટલે 10⁻¹⁵ અને સાદુરૂપ 0.516 એવું છે. પોઈન્ટ છે એને એક ડિજિટ આપણે જમણી બાજુ ખસેડીએ તો આમ થ્રેશોલ્ડ આવૃત્તિ આપણને મળશે 5.16×10⁻¹⁴. આવૃત્તિનો એકમ છે હર્ટ્ઝ. હવે લેમ્બડા શોધવા માટે આપણે આઇન્સ્ટાઈનના સૂત્રનો ઉપયોગ કરીશું. ફોટોઇલેક્ટ્રિક અસર માટે આઇન્સ્ટાઈને આપેલું સૂત્ર આ ખૂબ જ અગત્યનું સૂત્ર છે, એટલે ખાસ દરેક વિદ્યાર્થીએ આ સૂત્ર યાદ રાખવું. ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા છે એ સ્ટોપિંગ પોટેન્શિયલ જેટલી હોય, KMX બરાબર EV₀, એટલે KMX ની જગ્યાએ આપણે EV₀ લઈએ છીએ. આપાત ફોટોનની ઉર્જા છે એ SC/λ જેટલી હોય અને એમાંથી વર્ક ફંક્શન જેટલી ઉર્જા બાદ થાય. ખાસ આ સૂત્ર છે એ યાદ હોવું જોઈએ. હવે આની ઉપરથી આપણે લેમ્બડા મેળવવા હોય તો પહેલાં લેમ્બડા સૂત્રનો કર્તા બનાવવો પડે અને એટલા માટે આ વર્ક ફંક્શનને ડાબી બાજુ લઈ જાઉં તો EV₀ + φ₀ થાય. તેથી HC/λ = EV₀ + φ₀, કારણ કે આ φ₀ આ બાજુ જઈએ તો પ્લસ થઈ ગયા. હવે આપણે લેમ્બડાને સૂત્રનો કર્તા બનાવવો છે તો લેમ્બડાને આપણે આ બાજુ લઈ જઈએ તો અંશમાં આવી જાય તો EV₀ + φ₀ છે HC/λ આવે, એટલે કે લેમ્બડા આ બાજુ ગયા એટલે HC/λ EV₀ + φ₀. આ આપણને તરંગ લંબાઈ શોધવા માટેનું સૂત્ર મળી ગયું. આ સૂત્રમાં
જેટલી પણ માહિતી આપણી પાસે છે એ બધી મૂકી અને પછી એનું સાદું રૂપ આપવાનું છે. પહેલાં આપણે બધી વસ્તુ કિંમત મૂકી દઈ. પ્લાન્કનો અચળાંક એ મોઢે યાદ રાખવાનો છે, 6.63 × 10⁻³૪ કાત. પ્રકાશનો વેગ 3 × 10⁸ કાત. ઈ એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર, 1.6 × 10⁻૧૯ કાત. V0 એટલે સ્ટોપિંગ પોટેન્શિયલ. સ્ટોપિંગ પોટેન્શિયલ EV0 સ્ટોપિંગ પોટેન્શિયલ આપણને આપેલા નથી, માહિતીમાં એક વખત આપણે જોઈ લઈએ સ્ટોપિંગ પોટેન્શિયલ આપ્યા છે કે નહીં, લખતા ભૂલાઈ ગયા હોય. સ્ટોપિંગ પોટેન્શિયલ લખતા ભૂલાઈ ગયા હતા, માહિતીમાં આપ્યા છે V0 બરાબર 0.6 વોલ્ટ. એટલે એ V0ની જગ્યાએ મૂકવાના થાય 0.6 પ્લસ 50 એટલે કે વર્ક ફંક્શન. વર્ક ફંક્શન છે એ આપણે જૂલમાં ગણતરી કરી રાખી છે, 2.14 × 1.6 × 10⁻¹૯ કાત. એટલે 2.14 × 1.6 × 10⁻¹૯ કાત. અહીંયા 1.6 × 10⁻¹૯ કાત કોમન નીકળી જાય તો કે 2.14 × 0.6 એટલે 2.20. એટલે લેમડાનું સાદું રૂપ આ રીતે આપી શકાય, 6.63 × 3 34 ઘાત પ્લસ છે, એમાંથી 8 ઘાત આપણે બાદ કરીએ એટલે −26 ઘાત વધે. ના છે માણસનું સાદું રૂપ આપ્યું, આમાંથી 1.6 × 10⁻¹૯ ઘાત કોમન કાઢી લઈ તો 2.14 × 0.6 કરીએ એટલે 2.74 થશે, 2.74 × 1.6 × 10⁻¹૯ ઘાત. 19 ઘાત ઉપર જશે ને એટલે પ્લસ થઈ જશે, એટલે 26માંથી 19 ઘાત આપણે બાદ કરવાની થશે. અને કેલ્ક્યુલેટરની અંદર 6.63 અને 3નો ગુણાકાર કરી એને 2.74 વડે ભાગવાના, જે આવે એને પાછા 1.6 વડે ભાગવાના. 26માંથી 19 બાદ કરીએ તો 15 વધે, સોરી 26માંથી 19 બાદ કરીએ તો 7 વધે અને એ માઇનસમાં વધે 10⁻¹ કાત મીટર. હવે એકમમાં થોડોક ફેરફાર કરવો હોય તો પોઈન્ટ છે એને જમણી બાજુ 2 ડિજિટ આપણે ખસેડી શકીએ, એટલે ધન હોય તો ઘાટમાં ઘટાડો થાય પણ માઇનસ છે એટલે ઘાટમાં વધારો થાય. એટલે કે 454 × 10⁻¹૯ ઘાત મીટર. અહીં 10⁻¹૯ ઘાત મીટર ન લખવા હોય તો એને નેનોમીટરથી પણ આપણે દર્શાવી શકીએ, એટલે કે 454 નેનોમીટર. આ રીતે આપણને આપાત પ્રકાશની તરંગ લંબાઈ મળી જાય.